हेलो विद्यार्थी मित्र, आज आप शीखीशू धोरण छ विषय गणित प्रकरण नंबर 12 पार्ट 2 गुणोत्तर ने प्रमाण स्वाध्याय 12.2 क्वेश्चन नंबर 1। नीचे आपेला संख्याओं प्रमाण है कि नहीं ते नक्की करो। एम ए आपू है 15 45 40 અને 120। हवे एनो गुणोत्तर शोधवानो। 15 અને પેલા 45 નો 15 નો ગુણોત્તર શોધી, પછી 40 અને 120 નો જેમ આપણે આગળ શોધતા હતા એમ જ અત્યારે આપણે અહીંયા શોધવાનો છે। તો ચાલો આપણે પહેલા શોધીશું। પહેલા શું કરો વિદ્યાર્થી મિત્રો, કે 15 અને 45 નો ગુણોત્તર લીધો, કે 15 ના છેદમાં 45 ને 15 અને 15 એટલે ગુણો ગુસા લીધો, એટલે 15/15 45/15 એટલે 1/3 અને 1/3 આપણને ગુણોત્તર મળ્યો। તો કે હા, બંને સરખા છે। 40 અને 120 નો ગુણોત્તર 40/120, 40/40, 120/40, 1/3 એટલે 1/3 આપણને મળે। હવે બી જોઈએ, 33 અને 121, 9 અને 96। પહેલાં આ બેનો ગુણોત્તર કરશું અને પછી આ બેનો ગુણોત્તર કરશું। 33 અને 121નો ગુણોત્તર એટલે 33/121, પછી એનો ગુસા લીધો 11, શું લીધો આપણે ગુસા લીધો 33/11, 121/11, 3/11 એટલે 3/11 આપણો ગુણોત્તર મળ્યો। હવે 9/36નો ગુણોત્તર કરો, તો કે 9/96, 9/3 અને 96/3 એટલે 3/32 એટલે 3/2 આપણને ગુણોત્તર મળ્યો। તો કે નીચે એટલે કે આ બે સંખ્યાનો માપ સરખું છે નહીં, એટલે ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ, આ બેનું માપ સરખું છે નહીં, પણ આ બેનું માપ સરખું છે એટલે આ બે શું કહેવાય, સરખા છે, આ બે સરખા નથી એટલે ડઝ નોટ ઇક્વલ ટુ જોવા મળે। હવે સી કરવાનું છે, 24નો 28 સારે ગુણોત્તર કરવાનો છે અને 36નો 48 સારે કરવાનો છે। શું કીધું, 24 અને 28નો ગુણોત્તર કીધું એટલે 24/28 એટલે 24ને આપણે 4 હારે ગુણોત્તર લીધો, 24/4, 28/4 એટલે 6/7। હવે 36/48નો ગુણોત્તર એટલે 36/48, 36/12, 48/12, 3/4, તો આ બે સરખું મળ્યું? તો કે ના, તો કે આ બે સંખ્યા સરખી નથી એટલે ડઝ નોટ ઇક્વલ, તો બે સંખ્યા આપણી સરખી નથી। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેમાં શું કીધું કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે નક્કી કહો। 6/24/20/30 શું કહે છે, એ વાક્ય ખોટું છે કે નહીં, એટલે પહેલાં શું કરવાનું, પહેલાં આ બેનો ગુણોત્તર શોધવાનો અને પછી આ બેનો ગુણોત્તર શોધવાનું છે, પછી શું કહેવાનું કે એ વાક્ય સાચું છે કે નથી એ આપણે જોવાનું છે। શું કીધું, પહેલાં 16/24નો આપણે ગુણોત્તર શોધી, તો કે 24/16, તો કે 16ને આપણે 8/2 લસા લીધા અને 24નો બી 8/2 લસા લીધા, 16/8 કરે એટલે 2 મળે, 24/8 એટલે 3 મળે, એટલે 2/3 આપણે ગુણોત્તર મળ્યો, શું મળ્યો, 2/3। હવે 20/30, તો કે 20/30, 20ને 10 હારે આપણે ગુસા લીધો, 30નો પણ 10 હારે લીધો, 2/30 એટલે 2/3 એટલે કે આ વાક્ય આપણું કેવું કહેવાય, ખરું કહેવાય, કેવું કહેવાય, સાચું કહેવાય। હવે આપણે બી જોઈએ, 21/6 અને 35/10, પહેલાં આ બેનો લસા લેવાનો અને પછી આ બેનો, પહેલાં આ બેનો ગુણોત્તર કરવાનો અને પછી આ બેનો ગુણોત્તર કરવાનો છે। શું કીધું, 21/6નો લીધો લસા, સોરી ગુણોત્તર, તો 21/6, 21/3 કરીએ, 6/3 કરીએ એટલે 7/2, એટલે ગુણોત્તર શું મળે, 7/2। 35/10, તો 35/10 એટલે ગુસા શું લીધો, 5 લીધો, 35/5 એટલે 7 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો, અને 10/5 કરે એટલે 2 જવાબ આવે, તો અહીંયા શું ગુણોત્તર મળે, 7/2 એટલે આ વાક્ય શું, આ બે કેવું કહેવાય, સાચું એકદમ થઈ ગયું, તો અહીંયા શું કહેવાય, સાચું છે, આ વાક્ય કેવું પડે વિદ્યાર્થી મિત્રો, એકદમ રાઈટ છે, કારણ કે આ બે કેવું ગુણોત્તર એનો સરખો મળે છે। હવે સી જોઈએ, શું જોવાનું છે, સી 12/8 આ પહેલાં આ બેનો ગુણોત્તર કરવાનો, 28/12 પછી શું કહેવાનો, આ બેનો ગુણોત્તર કરવાનો છે, પહેલાં આ બેનો ગુણોત્તર કરશું અને પછી આ બેનો ગુણોત્તર કરશું, પહેલાં આ બેનો એટલે 12/8 એટલે 12/18, 12/6 એટલે 6 હું લીધો આપણે ગુસા લીધો, 18/6 એટલે 2/3 એટલે 2/3। હવે 28/12, તો કે 28/12 આપણે ગુણોત્તર શું, ગુસા લીધો 4 એટલે 28/4, 12/4, 7/3 એટલે 7/3, આ બે ગુણોત્તર આપણે સરખો આવ્યો નથી, તો આ વાક્ય આપણે શું પડે, ખોટું પડશે। ક્વેશ્ચન નંબર 3માં શું કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે નહીં એ આપણે જોવાનું છે, કે 40/200, 15/75, તો 40 અને 200 પહેલાં આ બેનો કરવાનો, 40/200નો ગુણોત્તર શોધવાનો છે, પછી 15/75નો ગુણોત્તર શોધવાનો છે, આપણે આગળ જેમ ગુણોત્તર શોધતા હતા એમ જ અહીંયા આપણે શોધવાનો છે।
तो कि 40 व्यक्ति ने 200 व्यक्ति अपने गुणोत्तर शोधी एट 40 ना छेद में 200 40 भांग्या 40 आप 40 लीधो गुस्सा 200 भांग्या 40 એટલે 1 ના છેદ માં 5 તો આપણે ગુણોત્તર શું મળે 1:5 પછી શું કહે છે રૂપિયા 15:75 તો કે રૂપિયા 15 ના છેદ માં 75 તો કે 15 આપણે શું લીધો ગુસ્સા લીધો તો 15 ભાગ્યા 15 75 ભાગ્યા 15 એક ના છેદ માં 5 તો અહીંયા ગુણોત્તર શું મળ્યો 1:5 તો કે આ વિધાન સાચું છે કેમ કે આ વિધાન સાચું છે હવે આપણે બી જોઈએ તો બી માં શું કીધું છે કે 7.5 લીટર ને 15 લીટર એટલે આ બેનો ગુણોત્તર શોધવાનું છે અને 15 કિગ્રા અને 10 કિગ્રાનો પછી ગુણોત્તર શોધવાનું છે એટલે કે 7.5 ના છેદમાં 15 આવશે અને 5 ના છેદમાં 10 આવશે 7.5 લીટર ને 15 લીટર તો 7.5 લીટર ના છેદમાં 15 લીટર એટલે 75 ના છેદમાં 150 75 ભાગ્યા 75 150 ભાગ્યા 75 એટલે 1 ના છેદમાં 2 એટલે આપણને ગુણોત્તર મળ્યો 1:2 પછી શું કીધું 5 કિગ્રા અને 10 કિગ્રા એટલે 5 ના છેદમાં 10 5 ના છેદમાં 10 બરાબર 5 ભાગ્યા 5 અને 10 ભાગ્યા 5 અહીંયા આપણે ગુસ્સા લીધો છે તો કે 1 ના છેદમાં 2 1:2 તો આ બે શું થઈ ગયું કે સરખા થઈ ગયા તો કે આ વિધાન પણ સાચું છે હવે સી જોઈએ 99 કિગ્રા અને 75 કિગ્રા રૂપિયા 44 અને 20 તો કે આ બેનો ગુણોત્તર શોધવાનો છે અને આ બેનો ગુણોત્તર શોધવાનો જે ઉપર જેમ શોધ્યું છે એ જ આવી રીતે નીચે શોધવાનું છે અહીંયા પહેલાં આપણે ગુણોત્તર કર્યો હતો કે 99 કિગ્રા ભાંગ ના છેદમાં 45 કિગ્રા તો કે 99 ભાગ્યા 9 અહીંયા આપણે લીધો એનો 9 ગુસ્સા શું લીધો ગુસ્સા 45 ભાગ્યા 9 એટલે 11 ના છેદમાં 5 ગુણોત્તર શું મળે 11:5 44 ભાગ્યા 20 એટલે રૂપિયા 44 ના છેદમાં રૂપિયા 20 તો 44 ભાગ્યા 4 20 ભાગ્યા 4 11 ના છેદમાં 5 તો કે 11:5 આ બે ગુણોત્તર કેવા મળ્યા સમાન મળ્યા તો કે આ વિધાન બી ખરું છે ક્વેશ્ચન નંબર 4 વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ હવે તો કે આપેલા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તરનો પ્રમાણ હોય તો તેના મધ્ય પદ અને અંતિમ પદ લખો મધ્યમ પદ લખવાનું છે અને અંતિમ એટલે છેલ્લું પદ આપણે લખવાનું છે એમાં એ શું કહે છે કે 45 સેમી/1 મીટર અને ₹40/₹160 તો એમાં શું કરવાનું છે તો કે એમાં કરવાનું છે કે 125 સેમી/1 મીટર તો કે આ 125 અને 1 મીટર બરાબર કેટલા સેમી થાય વિદ્યાર્થી મિત્રો 100 સેમી તો કે 25 ના છેદમાં 100 લખવાનું છે અને 40 ના છેદમાં લખવાનું છે 160 જેમ આપણે આગળ ગુણોત્તર શીખીએ એ જ આપણે અહીંયા ગુણોત્તર શીખવાનો છે 25 ના છેદમાં 100 તો કે તમને એવું વિચાર આવ્યો છે કે અહીંયા 100 કંઈથી આવ્યા તો કંઈ એવું શું કરવાનું છે તો કે 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી થાય કેટલું થાય 100 સેમી થાય એટલે અહીંયા મેં 100 મૂક્યા છે તો કે 25 ભાગ્યા 25 અહીંયા 25 આપણે ગુસ્સા લીધો 100 ભાગ્યા 25 એટલે 1:4 તો અહીંયા ગુણોત્તર સ્વરૂપમાં કેમ લખાય 1:4 લખાય વિદ્યાર્થી મિત્રો એવું જ તે 40 રૂપિયા અને 160 તો કે 40 ના છેદમાં 160 40 ભાગ્યા 40 160 ભાગ્યા 40 1:40 4 તો કે 4:1 આપણને મળ્યો તેનો મધ્યમ પદ કયો બન્યો 1 મીટર અને 40 રૂપિયા 1 મીટર અને શું મળ્યું 40 રૂપિયા અને અંતિમ પદ શું મળ્યું તો કે 25 સેમી અને 160 રૂપિયા હવે આપણે બી જોઈએ તો કે 29 લિટર/65 લિટર 29 લિટર/65 લિટર અને 6 બોટલ/10 બોટલ ઉપર જે ગુણોત્તર શોધે એવી રીતે જ અહીંયા નીચે આ બેનો ગુણોત્તર શોધવાનો છે અને આ બેનો ગુણોત્તર શોધવાનું છે પછી મધ્યમ પદ લખવાનું અને અંતિમ પદ આપણે લખી નાખવાનું છે અહીંયા શું વિદ્યાર્થી મિત્ર કર્યો કે 39 લિટરના છેદમાં 65 લિટર લખ્યું તો કે 39 ભાગ્યા 13 તેરનો આપણે લીધો ગુસ્સા 65 ભાગ્યા 13 તો 3 ના છેદમાં 5 એટલે 3:5 ગુણોત્તર મળે વિદ્યાર્થી મિત્રો હવે 6 બોટલના છેદમાં 10 બોટલ અને 2નો આપણે લીધો ગુસ્સા એટલે 6 ભાગ્યા 2 10 ભાગ્યા 2 એટલે શું મળે આપણને 3 ના છેદમાં 5 એટલે 3:5 આપણને ગુણોત્તર મળ્યો વિદ્યાર્થી મિત્રો હવે મધ્યમ પદ તો કે 65 લિટર અને 6 બોટલ શું મળ્યું 65 લિટર અને 6 બોટલ અને અંતિમ પદ શું મળ્યું તો કે 9 29 લિટર અને 10 બોટલ